જય માતાજી મિત્રો, રામ રામ બધાને. માતાજી તમને હાજર નરવા રાખે અને તમને બધાને લાંબો આયુષ આપે તેવી માતાજીને પ્રાર્થના કરું છું. અને આજે આપણે ઘણા લાંબા સમય બાદ આવી ગયા છીએ વીડીમાં. હમણાંથી તો ઘણા સમયથી આવ્યા નહોતા, આજે આવ્યા છીએ. જોકે અહીંયા સવડા મારી દીધા પછી ઘણા લાંબા સમય પછી આવ્યા. અને ઓલી બાજુ અનિલભાઈનું મકાન પણ તૈયાર થઈ ગયું છે. અને અમરસ ગામના જેનાભાઈ એ રેતી પણ ચાળે છે, એ ઓલી બાજુ દેખાય છે. ચાલો આપણે ત્યાં પણ જઈશું, આપણા ખેતરની પણ મુલાકાત કરીશું. ઘણા લાંબા સમય બાદ આવ્યા છીએ આપણે, તો બન્યા રહેજો વ્લોગમાં. તો આ રીતે આપણે ઊંડી ખેડ સવડા આખા 18-18 ગામમાં મારી દીધા છે. જો આ રીતે, જોકે થોડાક વરસાદમાં બે વખત આવી ગયો એટલે થોડુંક ધડિયા જેવું કડક થઈ ગયું છે. જોકે આમ તો ખેતરમાં હોંહર વાલીએ તો હજી આમ તો ઘણું પહોંચ્યું છે. ઊંડી ખેડ કરી એટલે આ વરસાદનો એક ફાયદો છે કે આપણે ખેડ કરવામાં ઠેફું ક્યાંય નીકળ્યું નથી. નકર જો આવી ઊંડી ખેડ કરીએ તો ઠેફા ઝાઝા પ્રમાણમાં નીકળતા હોય છે. પરંતુ આજે વરસાદનું પહોંચ્યું હતું એટલે ખેડ કરવામાં એકે ઠેફું નીકળ્યું નથી. અને ઓલી બાજુ અનિલભાઈનું મકાન તૈયાર થઈ ગયું છે, તો ચાલો જોવા જઈએ અનિલભાઈનું મકાન. આ છે આપણો જે રેગ્યુલર આપણે પહેલાં બતાવતા એ પુલ. અને આ બાજુ અનિલભાઈનું રસોડું પણ પાડી દેવામાં આવ્યું છે અને હવે નવું બનાવવામાં આવશે. જો અનિલભાઈને પ્લાસ્ટર બ્લાસ્ટર કરીને હાઈ ક્લાસ થઈ ગયું છે. આ છે જેનાભાઈ, રેતી સાળે છે. અહીંયા ઉદડી રાખેલી છે જેનાભાઈ રેતી સાળવામાં. હા, જે પોહભાઈ પણ બગડો મારી દીધો છે આમાં. અનિલભાઈ તો ગયા છે દેશમાં, હવે કે દી આવે કંઈ ખબર નહીં. એનું મકાન આપણે ફરી જોઈ લઈએ. અનિલભાઈનું મકાન લાદી બાદી નાખીને હાઈ ક્લાસ રીતે બનાવી દીધું છે. અનિલભાઈ આવશે એટલે રહેવાની તો ખૂબ મજા આવશે. જોકે હજી આમાં લાદી હલે છે, ફરીથી આમાં બિહાડવી પડે એમ છે. ક્યાં ગયા અનિલભાઈના શેઠ એટલે પવાભાઈ? કઈ ગયા? એટલી બાકી રહી ને બાકી તો આ સાળી ને અનિલભાઈ ને અહીંયા એક નવો રૂમ બની ગયો છે. ચાલો, જો કે પેલા આપણે બતાવતા ત્યારે બે રૂમ બતાવતા, આ એક બે રૂમ, આ સાઈડમાં એક નવો રૂમ બની ગયો છે હાઈ ક્લાસ. એમાં માલ ભરવા માટે બનાવ્યો છે એટલે હવે ધ્રાબા લાદી નાખી દીધી છે. કંઈ પડે કરવે તો લાદી તૂટે નહીં. આ માલ ભરવા માટે ઓલો બે રૂમ સ્પેશિયલ રહેવા માટે બનાવ્યા. તારીખ પણ મારેલી છે અહીંયા. અહીં તો પ્લાસ્ટર બ્લાસ્ટર કરીને બધું હાઈ ક્લાસ. આ છે કૂવો ને આ છે તારીખ, 15/3/2023 બુધવાર, ફાગણ મહિનામાં બનાવ્યા છે મકાન. તો આ રીતે છે અનિલભાઈનું કામકાજ. અનિલભાઈ તો કેદુના વહી ગયા, મકાન નહોતું ચાલુ છું એ પહેલાં વહી ગયા. અનિલભાઈ શેઠે ઉદડું આપી દીધું, પ્લાસ્ટર કરી દીધું ને હાઈ ક્લાસ રીતે તૈયાર કરી દીધું છે. તો આ રીતે ચાલે છે કામ રેતી સાળવાનું બધું. અનિલભાઈનું તો કે દી હવે કંઈ ખબર નથી, હવે તો ગામડે ગયા છે એ નિરાય તે કંઈ કામે નથી અહીંયા. ને થઈ ગયું છે એનું ખેતર પણ મસ્ત હાઈ ક્લાસ. એના રૂમ પણ હાઈ ક્લાસ રીતે મસ્ત તૈયાર થઈ ગયા છે. આ જેટલી રેતી વધી એનું ગામમાં માલ ભરવા માટે પણ મકાન એના સેટ કરવાના છે. તો ચાલો આ રીતે આજનો વ્લોગ પણ પૂરો કરીએ.
હવે તો અનિલભાઈ ક્યારે આવે કંઈ નક્કી નથી, ફરીથી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી. રામ રામ. વાદળછાયું વાતાવરણ છે તો હવે સોમાં હું આવી ગયું તે કાંઈ ખબર નથી પડતી. લગભગ આખો ઉનાળો તો આમને વાદળ છાંયમાં જશે એવું લાગે છે. ને ફરીથી 5 તારીખની આપણે આગાહી સાંભળી છે તો હવે શું થાય કોને ખબર. તો ચાલો આપણે આવી રીતના હવે વ્લોગ ચાલુ કન્ટિન્યુ રહેશે ને બીજાને સપોર્ટ કરવાનું પણ હવે ચાલુ થઈ ગયું છે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એક લાઈક કરી દેજો ને ફરીથી મળશું એક નવા વ્લોગમાં. કાલે જય માતાજી. રામ રામ.